વાત હવે પાટણની. પાટણમાં રાધનપુર તાલુકા પંચાયતની બિલ્ડિંગમાં વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવી છે. તાલુકા પંચાયતમાં કર્મચારી પર વિદેશી દારૂના સેવનની શંકા સેવા રહી છે. આપણે જણાવીએ કે તાલુકા પંચાયતના મકાનમાં આ દારૂની બોટલો અને બિયરના ખાલી ટીન મળી આવ્યા, જેને કારણે ચકચાર મચી છે. આ તાલુકા પંચાયતના ચેરમેને પોલીસને આ અંગે જાણ કરી હતી અને આ ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી. તો ત્યાં તાલુકા પંચાયતની બિલ્ડિંગમાંથી જ દારૂની ખાલી બોટલ અને બિયરના ખાલી ટીન મળી આવ્યા. આખરે અહીં આ દારૂનું સેવન કોણ કરતું હશે તેને દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાધનપુર તાલુકા પંચાયતની આ બિલ્ડિંગ કે જેને ત્યાં ખાલી દારૂની બોટલો અને ખાલી બિયરના ટીન મળી આવ્યા. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડા રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સુનિલ. સુનિલ, આ અંગે હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જય ચોક્કસ, સમગ્ર જે ઘટના છે રાધનપુર તાલુકા પંચાયતની જે ઘટના સામે આવી છે કે ખાસ કરીને તાલુકા પંચાયતના સરકારી બિલ્ડિંગમાં મકાનમાં મોટી જ માત્રામાં વિદેશી દારૂની બોટલો તેમજ ખાલી બિયરના ટીન મળી આવ્યા છે, જેની તાલુકા પંચાયતની કમિટીના ચેરમેનને થતા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં તેમજ પોલીસ અધિક્ષક સહિતના જે અધિકારીઓને પણ જાણ કરી છે. જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે, ક્યાંક ના ક્યાંક તાલુકા પંચાયત તો આ મકાન કહી શકાય, સરકારી મકાન કહી શકાય, તેમાં મોટી માત્રામાં આ પ્રકારના બિયર અને વિદેશી દારૂના ખાલી બોટલો તેમજ ટીન મળી આવતા ચોક્કસ એ પણ શંકાઓ સામે આવી છે કે ક્યાંક ના ક્યાંક જે તાલુકા પંચાયતના અધિકારીઓ કે કર્મચારીઓ છે તે પોતે જ પોતાના ફરજના સમય દરમિયાન આ વ્યસન કરતા હોય, દારૂનું સેવન કરતા હોય તેવી ઘટનાને લઈને તાલુકા પંચાયતમાં હાલ ચકચાર મચી ગઈ છે. આભાર સુનિલ. તો આખરે આ સમગ્ર મામલે હવે તપાસ થશે અને આખરે આ દારૂ અને બિયરની બોટલો કોણ લાવ્યું તેને લઈને હાલ પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે.